नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छुं पंकज। शुरुआत महत्वपूर्ण खबर थी। उकाई डेम में पाणीनी आवक यथावत छे। उपरवासमांथी वरसादने कारणे उकाई डेम में सतत पाणीनी आवक चालू छे। उकाई डेमनी जळसपाटी रूल लेवल ने पार थई गई छे। हाल उकाई डेम में 2,13,727 क्यूसेक पाणीनी आवक छे। डेमना 13 दरवाजा 10 फूट सुधी खोली देवाया छे अने 1,93,307 क्यूसेक पाणी तापी नदी में छोड़वामां आवी रह्युं छे। उकाई डेमनू रूल लेवल जाळवा छेल्ला 3 દિવસથી ડેમમાં તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। હાલ ડેમનું જે રૂલ લેવલ છે એ 333 ફૂટ છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। વધુ માહિતી સાથે તાપીથી સંવાદદાતા હેમંત ગામિત જોડાયા છે। હેમંત, ઉકાઈ ડેમમાં પાણીની આવક લગાતાર ચાલુ છે અને રૂલ લેવલ જાળવવા માટે જે પાણી છોડાઈ રહ્યું છે ત્યારે નીચાણવાળા કયા કયા વિસ્તારો છે જેમણે એલર્ટના કોઈ મેસેજ આપવામાં આવ્યા હોય? જી પંકજ, ચોક્કસથી જણાવી દઉં કે ઉકાઈ ડેમમાં જે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતો રહ્યો છે અને હાલ ઉકાઈ ડેમની જળ સપાટી જે રૂલ લેવલને પાર કરી ગઈ છે જેને લઈને પણ તંત્ર મૂંઝવણમાં છે। ત્યારે સતત પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને લઈને તાપી નદી તટના જે સોનગઢ, વ્યારા તેમજ માંડવી, સુરત તાલુકાના જે વિસ્તારો છે નદી તટના, એ વિસ્તારોને સતત એલર્ટ કરવામાં આવ્યા છે અને હજુ પણ પાણીની આવક યથાવત છે ત્યારે હજુ સતત પાણી છોડાઈ શકે છે। જી પંકજ જી, હેમંત આભાર માહિતી આપવા માટે। તો 3 દિવસથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે। હવે આપને બતાવીશું ડ્રોનથી લેવાયેલી આ તસવીર। આ તસવીરોને આપ જોઈ રહ્યા છો જે ડ્રોનથી લેવાયેલી છે। ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને આ ઉકાઈ ડેમનું જે પાણી છે એ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ છે। જો વધુ પાણી છોડવામાં આવે અને વધારે જળસ્તર વધે તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટના મેસેજ આપવામાં આવશે। હાલ તો સમગ્ર સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે। આ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે ડેમ જે છે એ હાલ 333 ફૂટ તેના રૂલ લેવલ પર છે અને તેની જે ભયજનક સપાટી છે એ 345 ફૂટની છે। આ ઉકાઈ ડેમની સપાટી જે હાલ 333 ફૂટ એટલે કે રૂલ લેવલને પાર પહોંચી ગઈ છે તેની સપાટી અને તેના કારણે જ સતત 10 દરવાજા ખોલીને અને પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમ 333 ફૂટને પાર પહોંચી ગયો છે। તો ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં। ઉકાઈ ડેમમાં પાણીની આવક છેલ્લા 3 દિવસથી ચાલુ છે। ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમની જળસપાટી રૂલ લેવલને પાર છે, જેની 333 ફૂટ રૂલ લેવલ છે જેને પાર થઈ ગયું છે અને હાલ ડેમમાંથી 2,13,727 ક્યુસેક પાણી છે એ આવી રહ્યું છે અને ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। 1,99,307 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। ફરી એક વખત રાજ્યમાં વરસાદનો ઘાતક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 15 જેટલા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે। અત્યંત ભારે વરસાદ વચ્ચે અરબી સમુદ્ર પણ તોફાની બનવાની સંભાવના છે। શુક્રવારે ફરી આવી ચડશે મેઘ સવારી। 6 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। શનિવારથી દરિયામાં પણ સંકટના એંધાણ। દરિયાકાંઠે ફૂંકાઈ શકે છે 60 કિલોમીટરની ઝડપથી પવન। પૂરના પાણી ભલે હજુ ઓસર્યા ન હોય પરંતુ મેઘરાજા ફરી ગુજરાતને ગમરોળવા માટે કરી રહ્યા છે મંડાણ। હવામાન વિભાગે 22 જુલાઈથી ગુજરાતમાં વરસાદના આક્રમક રાઉન્ડની શરૂઆતની આગાહી કરી છે। ફરી શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે, જ્યાં નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયો છે। 23 જુલાઈએ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે, એટલે કે અહીં 8-8 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે। બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર અને ખેડામાં
23મીએ ઓરેન્જ એલર્ટ છે। અહીં 4 થી લઈને 8 ઇંચ વરસાદની સંભાવના છે। જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે। 24 જુલાઈએ પણ કચ્છ ઉપરાંત દ્વારકા અને જામનગરમાં રેડ એલર્ટ છે। પોરબંદર, રાજકોટ, મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ 8-8 ઇંચથી વધુ વરસાદની સંભાવના છે। જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હર ભારી સે અતિ ભારી ઇવન એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ યાની જો 20 સેન્ટીમીટર સે જ્યાદા રેન હોતા હૈ ઉનકો એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ હોને કા ભી સંભાવના હૈ ઓર 24th કો ભી ગુજરાત રીજિયન મે વાઇડ સ્પ્રેડ રેન રહેગા સૌરાષ્ટ્ર કચ્છ મે ભી વાઇડ સ્પ્રેડ રેન રહેગા લેકિન સૌરાષ્ટ્ર કચ્છ મે એક્સ્ટ્રીમલી હેવી રેન હોને કા સંભાવના હૈ। માત્ર મેઘરાજા જ નહીં દરિયાદેવ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી શકે છે। 24 જુલાઈથી અરબી સમુદ્ર તોફાની બની શકે છે। દરિયા કાંઠા 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। આથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાય છે। દરિયો તોફાની બનશે તો દરિયાકાંઠે મુશ્કેલી વધી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સાથે દરિયામાં કરંટ પૂરની વિકટ સ્થિતિ પેદા કરી શકે છે। આગાહીના પગલે સરકાર અને સ્થાનિક તંત્ર પણ તૈયારીઓમાં લાગી ગયું છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દક્ષિણ ગુજરાતમાં વરસાદ નથી પરંતુ તાપી નદી ગાંડીતુર છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે તાપીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી પણ ઘૂસી ગયા છે। આ દ્રશ્યો સુરતના છે જ્યાં તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। વરસાદ ન હોવાથી હાલ કોઈ ચિંતાની વાત નથી પરંતુ તંત્ર એલર્ટ છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી હોવાથી 13 દરવાજા 10-10 ફૂટ ખોલાયા છે અને 2 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું। તાપી નદીનું રૂલ લેવલ 333 ફૂટ હોવાથી જળસપાટી જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાં હજુ પણ 2.5 લાખ ક્યુસેક કરતા પણ વધુ પાણીની આવક છે। સુરતમાં તાપી નદી કિનારે બનાવવામાં આવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પાણી ઘૂસી ગયા। ફ્લડ ગેટ બંધ થાય તો પાણી ઉલેચવા માટે પાલિકાએ ડી વોટરિંગ પંપ પણ મૂકી રાખ્યો છે કારણ કે અહીં કાંઠા વિસ્તારના કેટલાક ઝૂંપડામાં પાણી ઘૂસી ગયું છે અને ઘર વખરીને નુકસાન થયું છે। શનિવારી બજારમાં આવેલ ઝૂંપડા પાણીમાં ગરકાવ થયા। નજીકમાં આવેલ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું। હનુમાન ટેકરી, પાલ, ડભોલી, વરિયાવ, મકાઈપુલ પાસેના ફ્લડ ગેટ બંધ કરાયા। જો જળસ્તરમાં વધારો થાય તો અહીં મુશ્કેલી ન સર્જાય એ માટે તંત્ર સજ્જ છે। સુરતના કોઝવે પર 9.46 મીટર પર પહોંચી ગયું છે। ગઈકાલે હરિપુરા કોઝવે પરથી તાપીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો જેની અસર 15 જેટલા ગામના લોકોને વાહન વ્યવહારને અસર થઈ। મહારાષ્ટ્રમાં હથનુર ડેમમાંથી મંગળવારે છોડવામાં આવેલા પાણીના કારણે ઉકાઈમાં હજુ પણ આવક છે। જો વરસાદ વધે તો હજુ પણ જળસ્તરમાં વધારો થઈ શકે છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કૃષિ મંત્રી